જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં છો ને? ચાલો આજે આપણે ગુજરાતી કરીશું, બરાબર? ગુજરાતીની ચોપડી કાઢો. ગુજરાતીની ચોપડીમાં તમારે પાના નંબર 65 ભરવાનું છે, બરાબર? પાના નંબર 56 એમાં આપ્યું છે ડ ડગલા નું ડ, એ આપણે કરીશું. ચાલો તમે ગુજરાતીની ચોપડી કાઢો. બાળમિત્રો, કાઢી તમે ચોપડી કાઢીને ચાલો આપણે એમાં લખીશું પાના નંબર 56માં. આ શું આપ્યું છે જુઓ, મૂળાક્ષર બોલો અને લખો. શું છે ડ? ડગલાનું ડ, બરાબર? આ ડગલું છે. શું છે? ડગલું. ડ ડગલાનું ડ, બરાબર? અહીંયા તમારે ઘૂંટવાનું છે, ડ ડબ્બાનું પણ થાય, બરાબર? અહીંયા તમારે 10 વાર ઘૂંટવાનું છે. ડ ડગલાનું ડ, ડ ડગલાનું ડ, ડ ડગલાનું ડ, આવી રીતે 10 વાર ઘૂંટશો, બરાબર? ચાલો હવે આપણે ટપકા જોડીએ. ડ ડગલાનું ડ, 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 ડ ડગલાનું ડ. બોલી બોલીને લખજો હને. ડ ડગલાનું ડ, ડ ડગલાનું ડ, ડ ડબ્બાનો પણ કહેવાય હા, તમે એવું પણ બોલી શકો છો. ડ ડબ્બાનો ડ પણ બોલાય. ચાલો હવે આપણે ખાલી ખાનામાં લખીશું. ડ ડગલાનું ડ, ડ ડગલાનું ડ, ડ ડગલાનું ડ, ડ ડગલાનું ડ, બરાબર? ડ ડગલાનું ડ, 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 બરાબર? સમજ પડી બાળ મિત્રો? પડી ને? ચાલો આ શું છે? ડબ્બો, બરાબર? મેં તમને કીધું ને કે ડ ડબ્બાનો પણ બોલાય. પછી ડુંગળીમાં પણ ડ આવે. આ શું છે? ડુંગળી. પછી આ શું છે? ઝાડની ડાળી. ડાળી છે, બરાબર? જો આ સામેનું પેજ પાના નંબર 57, આ તમારું હોમવર્ક છે, બરાબર? આ ડ ડમરૂનો ડ, ડમરૂ આવે છે ને, ખબર છે વગાડવાનું? ડ ડમરાનો ડ, આ ડમરૂનો ડ, સોરી હા, ડ ડમરૂનો ડ. અહીંયા તમારે રંગ પૂરવાનો છે, અહીંયા તમારે ટપકા જોડવાના છે, નીચે તમારે લખવાનું છે ખાલી ખાનામાં, અને અહીંયા ડ સુધી ગોળ કરવાનું છે, બરાબર? આ તમારું હોમવર્ક છે.